નમસ્તે મિત્રો, મારે YouTube ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત છે. મિત્રો, ભરેલા પરવળનું શાક કઈ રીતે બનાવવું તેની રેસીપી મેં લાસ્ટ વીક જ શેર કરેલી છે. તો આજે હું પરવળના નાનકડા પીસીસ કરી અને કઈ રીતે શાક બનાવવું તેની રેસીપી શેર કરવા જઈ રહી છું. તો ચાલો બનાવીએ પરવળનું શાક. પરવળનું શાક બનાવવા માટે મેં કુલ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલ છે. બધા જ પરવળની મેં છાલ ઉતારી અંદરથી સીડ્સ રિમૂવ કરી અને નાનકડા પીસીસમાં કટ કરી લીધેલ છે. તો ચાલો હવે આપણે સિઝનિંગ કરી લઈએ. સિઝનિંગ કરવા માટે મેં અહીંયા 1/2 ટેબલ સ્પૂન જેટલું કુકિંગ ઓઇલ લીધેલ છે. ઓઇલ ઇનફ ગરમ થાય એટલે આપણે એડ કરીશું રાયદાણા, રાયદાણા ક્રેક થતાં જ હું એડ કરું છું ચપટી જીરું, જીરું જરા બ્રાઉનિશ થઈ ગયું છે તો બારીક સમારેલું ટમેટું એડ કરી દઈએ. સાથે જ હું એડ કરું છું મીઠું તેમજ લસણની ચટણી. આ ચટણી બનાવવા માટે મેં 5 કળી લસણ તેમજ 1/2 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું લીધેલ છે, ચપટી હળદર. ફરી બધું સારી રીતે મિક્સ કરી આ સિઝનિંગ સ્ટવની ફ્લેમ સ્લોએસ્ટ રાખીને જ કરવાનું છે જેથી આપણા મસાલા દાઝી ન જાય. લસણની ચટણી સિઝનિંગમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે તેમજ ટમેટા હળવા એવા ચડી ગયેલ છે. તો હવે હું એડ કરું છું પરવળ જેને બારીક સમારી લીધેલ છે. સાથે જ હું એડ કરું છું 1 ટેબલ સ્પૂન સિંગદાણાનો ભૂકો. આ ભૂકો પીસતી વખતે મેં ચપટી વરિયાળી તેમજ ચપટી તલ યુઝ કરેલ છે જે ટોટલી ઓપ્શનલ છે. 1 ટેબલ સ્પૂન બેસન જેને મેં તેલ સાથે હળવો એવો શેકી લીધેલ છે. બરાબર મિક્સ કરીએ. સ્ટવની ફ્લેમ સ્લો રાખી અને આ શાકને ચડવા દેવાનું છે. તેના ઉપર એક પ્લેટ ઢાંકી દઈએ. આ પ્લેટમાં થોડું પાણી નાખીએ કારણ કે સિઝનિંગમાં મેં છાશ કે પાણી એડ કરેલ નથી. ધીમા તાપે વરાળથી આ શાકને ચડવા દઈએ. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું અને આ શાકને ચેક કરતા રહીશું. આપણે અહીંયા પરવળના પીસીસ ખૂબ નાનકડા કરેલ છે માટે આ શાકને ચડતા બિલકુલ ટાઈમ નહીં લાગે. પરવળના પીસીસ આસાનીથી પ્રેસ કરી શકાય છે, મતલબ પરવળનું આપણું શાક ચડી ગયેલ છે. તો લાસ્ટમાં હું થોડું પાણી એડ કરું છું. બરાબર મિક્સ કરીએ. જો આ સબ્જીને ડ્રાય રાખવી હોય તો પાણી એડ કરવાની જરૂર નથી. પાણી એડ કર્યા બાદ હું એડ કરું છું 1/2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1/2 ટેબલ સ્પૂન દળેલી ખાંડ જે ટોટલી ઓપ્શનલ છે તેમજ 1/2 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ. બધું સારી રીતે મિક્સ કરીએ. આપણે એડ કરેલું તેલ સાઈડમાં છૂટું પડતું દેખાય છે તેમજ આપણા પરવળ પણ સોફ્ટ પડી ગયેલ છે. તો હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. તો મિત્રો, તૈયાર છે આ પરવળનું શાક જેને તમે લંચ કે ડિનરમાં બનાવીને સર્વ કરી શકો. આઈ હોપ મારી આજની આ રેસીપી આપ સૌને ખૂબ જ પસંદ પડશે. તો તમે પણ આ રીતે ટ્રાય કરજો, સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.